નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. માના નામ પર કોઈને છેતરાય છે કે નહીં તમે નહીં માનો, પરંતુ અમદાવાદની મોટી મોટી હોસ્પિટલ આવું કરી રહી છે. સરકારની મહત્વની યોજના માં અમૃતમ કે માં વાત્સલ્ય કાર્ડ જેની પાસે હોય તેને નિશ્ચિત રકમ સુધીની સારવાર મફત મળે છે, પછી તે સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ. પરંતુ ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. એ પણ ખુલાસા એવા હતા જેને જાણીને એવું જ લાગે કે જેની પાસે રૂપિયા ખર્ચવાની ક્ષમતા નથી તેમણે પોતાનો ઇલાજ ભૂલી જવો. અને આ જ વિષય પર છે આજનું મહામંથન. અહીં ઇલાજ નહીં, લૂંટ છે મારી સાથે. રાજ્યમાં ગરીબોને મફતમાં સારવાર મળી રહે તે માટે સરકારે માં કાર્ડની સુવિધા શરૂ કરી. માં કાર્ડ હોવા છતાં અમદાવાદની અનેક હોસ્પિટલ રૂપિયા વસૂલે છે. આ ઘટના બાદ સરકારે 6 હોસ્પિટલને બરતરફ કરેલ છે અને હોસ્પિટલ પાસેથી નાણાં વસૂલ કરીને દર્દીઓને પરત પણ કર્યા છે. તો બીજી તરફ સરકારે 10 હોસ્પિટલને માત્ર નોટિસ ફટકારી છે અને દર્દીઓને નાણાં પણ પરત કરાયા છે. હોસ્પિટલમાં વસૂલાતને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં સવાલ કર્યો હતો, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો કે અમદાવાદની 17 નામાંકિત હોસ્પિટલમાં માં કાર્ડ હોવા છતાં રૂપિયા વસૂલવામાં આવ્યા છે, જેમાં કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ, બોડી લાઇન હોસ્પિટલ, પારેખ હોસ્પિટલ, સેવિયર, વીએસ, નરોડામાં આવેલી સેલ્બી હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, નારાયણ રુદ્રાલય, જીસીએસ મેડિકલ કોલેજ, આનંદ સર્જિકલ, ગ્લોબલ હોસ્પિટલ, એચએસજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, લાઇફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, શિવાલિક, સ્ટર્લિંગ, સંજીવની અને સાલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. શહેરના અંદર જે 1-7 જે મને પત્રક આપેલો છે કે એમાં 1-17 જે હોસ્પિટલો છે તેમાં તે મહાકાર્ડ ચલાવવામાં આવતું નથી, તો જે દર્દીઓ છે તેના પરિવારજનો છે તેને ખૂબ હાલાકી પડે છે. સરકારને મારી રજૂઆત હતી કે આ હોસ્પિટલો જે તમે એમાં જવાબમાં આપ્યું છે કે અમે તેને બરતરફ કરવા માટેનું નોટિસ આપી છે, હું સરકારને એ કહેવા માંગુ છું કે બરતરફ કરવાથી કંઈ નહીં થાય. સરકારે આ હોસ્પિટલો પર ફરજ પાડવી જોઈએ કે ગરીબો માટેની આ હોસ્પિટલ જ્યારે અમે તમને સૂચનાઓ આપી છે એનો અમલ કરવો જોઈએ, પરંતુ આ થયું નથી. એના માટે નીતિનભાઈને મેં હું અત્યારે પણ મળીને આવ્યો કે ભાઈ આ હોસ્પિટલોના અંદર ખાસ કરીને જે પ્રમાણેના ગરીબ લોકો જે સારવાર લે છે, માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જે બંધ કરી દીધા છે ચાલુ કરવામાં આવે, અને ખાસ કરીને અમદાવાદના અંદર એસવીપી હોસ્પિટલ નવી બનાવવામાં આવી છે અને વાડીલાલ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. વાડીલાલ હોસ્પિટલ બંધ કરવાથી ત્યાંના ગરીબ દર્દીઓ અત્યારે એસવીપી હોસ્પિટલમાં જાય છે ત્યારે તેમને 5,000 રૂપિયા અથવા તો 10,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ભરવા માટે કહેવામાં આવે છે. તેને પણ મેં અત્યારે મંત્રીશ્રીને કીધું પણ આ પણ બંધ કરાવવું જોઈએ અને ગરીબ લોકોને માં કાર્ડના મારફત, આયુષ્યમાન કાર્ડના મારફત જે સારવાર મળવી જોઈએ તેના માટે સરકારે કડકમાં કડક આ હોસ્પિટલોને સૂચના આપવી જોઈએ. જે 1-7 જે મને પત્રક આપેલો છે કે એમાં 1-17 જે હોસ્પિટલો છે તેમાં તે માં કાર્ડ ચલાવવામાં આવતું નથી, તો જે દર્દીઓ છે તેના પરિવારજનો છે તેને ખૂબ હાલાકી પડે છે. સરકારને મારી રજૂઆત હતી કે આ હોસ્પિટલો જે તમે એમાં જવાબમાં આપ્યું છે કે અમે તેને બરતરફ કરવા માટેનું નોટિસ આપી છે, હું સરકારને એ કહેવા માંગુ છું કે બરતરફ કરવાથી કંઈ નહીં થાય. સરકારે આ હોસ્પિટલો પર ફરજ પાડવી જોઈએ કે ગરીબો માટેની આ હોસ્પિટલ જ્યારે અમે તમને સૂચનાઓ આપી છે એનો અમલ કરવો જોઈએ, પરંતુ આ થયું નથી. એના માટે નીતિનભાઈને મેં હું અત્યારે પણ મળીને આવ્યો કે ભાઈ આ હોસ્પિટલોના અંદર ખાસ કરીને જે પ્રમાણેના ગરીબ લોકો જે સારવાર લે છે, માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જે બંધ કરી દીધા છે ચાલુ કરવામાં આવે, અને ખાસ કરીને અમદાવાદના અંદર એસવીપી હોસ્પિટલ નવી બનાવવામાં આવી છે અને વાડીલાલ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. વાડીલાલ હોસ્પિટલ બંધ કરવાથી ત્યાંના ગરીબ દર્દીઓ અત્યારે એસવીપી હોસ્પિટલમાં જાય છે ત્યારે તેમને 5,000 રૂપિયા અથવા તો 10,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ભરવા માટે કહેવામાં આવે છે. તેને પણ મેં અત્યારે મંત્રીશ્રીને કીધું પણ આ પણ બંધ કરાવવું જોઈએ અને ગરીબ લોકોને માં કાર્ડના મારફત, આયુષ્યમાન કાર્ડના મારફત જે સારવાર મળવી જોઈએ તેના માટે સરકારે કડકમાં કડક આ હોસ્પિટલોને સૂચના આપવી જોઈએ. જે પણ હોસ્પિટલ મા વાત્સલ્યમાં જોડાયેલ છે અને હવે પ્રધાનમંત્રી જન આરોગ્યમાં જોડાયેલ છે એ કોઈ પણ હોસ્પિટલ
કોઈપણ રીતનો ખર્ચો કોઈપણ નિમિત્તે જો દર્દીઓ પાસે લેશે તો એ હોસ્પિટલ સામે કડક પગલાં ભરવામાં આવશે, એમનું લાયસન્સ ને એમની મંજૂરી રદ કરવામાં આવશે અને લીધેલી રકમ કરતાં પણ વધુ રકમનો દંડ કરવામાં આવશે એવો અમારો જે કડક નિર્ણય હતો એના કારણે બધી જ હોસ્પિટલોએ લીધેલી રકમ દર્દીઓને પાછી આપી. અમે સસ્પેન્ડ કર્યા, મહિનાઓ સુધી એમનું હોસ્પિટલનું કામ મા વાત્સલ્ય માટે બંધ રહ્યું અને હવે માફી માંગ્યા પછી એને અમે દર્દીઓના હિતમાં પુનઃ મંજૂરી આપી છે. તો સંજીવનીને સાલ હોસ્પિટલે શું કહ્યું છે આવો જાણીએ. એમાં એક પેશન્ટની થોડી ગેરસમજના કારણે એ લોકોએ થોડો ઇસ્યુ કરેલો અને થોડા સમય માટે ગવર્મેન્ટમાંથી ચારેક હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી હતી, એમાં સંજીવની હોસ્પિટલ બી હતી. પણ એના પછી ટોટલ આખી કાર્યવાહી થઈ હતી ગવર્મેન્ટ તરફથી અને એ કાર્યવાહીમાં લગભગ ગવર્મેન્ટે બી 4 મહિના જેવો પીરિયડ લીધેલો. એમાં કલેક્ટર સાહેબનો રિપોર્ટ ગયેલો, CDHO મેડમનો રિપોર્ટ ગયેલો અને રિપોર્ટના બેઝ ઉપર અમે નિર્દોષ પુરવાર થયા હતા. એટલે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે નિર્દોષ થયાના કારણે એ લોકો પછી હોસ્પિટલને ફરીથી માયોધ્યામાં કાર્યરત કરી હતી. મા કાર્ડનો પેશન્ટના પૈસા લીધી જ નથી, ક્યારે લીધા જ નથી. મારું નામ અમારું હોસ્પિટલના નામ પણ નથી આવ્યું અને અમે લોકો તો ઉલટા એ લોકોને જે એફોર્ડિંગ નથી હોતા, નોન એફોર્ડિંગ હોય છે જે પેશન્ટ એ લોકોને સગાવાળા એ લોકોને ઉલટા અમે લોકો ફ્રીમાં જમાડીએ છીએ. અમારી હોસ્પિટલ 4th ક્લાસ નર્સિંગ બધાને ફ્રી જમવાનું આપે છે તો અમે લોકો તે જ્યારે આવે છે એફોર્ડિંગ નથી હોતા ઉલટા એ લોકોને જમવાનું આપીએ છીએ. અમારા હોસ્પિટલ અમે લોકો ક્યારે પૈસા નથી લીધા, ક્યારે નહીં. તો મિત્રો, આજે જે ચર્ચા કરવી છે એ ચર્ચા એવી છે કે જ્યાં તમને મને દરરોજ ક્યાંક ને ક્યાંક આ કડવા અનુભવ થતા હશે અથવા તો થયા હશે અથવા તો હવે થશે. ઘણા લોકો બચી ગયા હોય તો હવે થવાની પણ વાર નથી. થાય છે શું આખી વાતમાં સમજવાની જરા કોશિશ કરજો. જ્યારે સરકારે ખૂબ સારી યોજના કરી માં અમૃતમ વાત્સલ્ય યોજના, એ થોડું નોટ કરી લેજો, કોઈને ખબર ન હોય તો આપણે જે 40-50 લાખ લોકો જે જોતા હોય એને ખબર પડે, બાકી બીજા 3 કરોડ નથી જોતા એને તો વાંધો નહીં, એ કરી લેશે એનો. પણ જે રોજ આપણે જોતા હોય એને એ ખબર પડી, એટલા માટેને હું થોડું મુખ્ય મુખ્ય વસ્તુ કહું કે મા વાત્સલ્ય યોજના છે ને કાર્ડલેસ છે, કેશલેસ છે, એટલે કાર્ડથી ચાલે. મા અમૃતમ વાત્સલ્ય યોજના તમારા કિડનીના, કેન્સરના, મગજના, હૃદયના એવી ગંભીર બીમારી હોય તો 3 લાખ સુધીની સારવાર હોસ્પિટલે નાણાં વિના કરવાની હોય છે, 3 લાખ સુધીની. અને મધ્યમ વર્ગની મહિલાઓ અને બાળકોને પણ આને લાભ અપાય છે, કુટુંબમાં એક વ્યક્તિને આનો લાભ આપવામાં આવે છે મા અમૃતમ કાર્ડને. ઘણા લોકો પાસે મા અમૃતમ કાર્ડ હશે. જો તમારી આવક, એટલે તમે મધ્યમ વર્ગમાં આવો છો, આવક 3 લાખ કરતા ઓછી છે તો મા અમૃતમ કાર્ડ તમે ના કઢાવ્યું હોય તો કઢાવી લેજો, મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ. હવે આ યોજના અંતર્ગત માની લો કે સિવિલ હોસ્પિટલમાં તો આપણે ફ્રી હોય જ છે મોટાભાગે, પણ એમાં તમે અમદાવાદ જેવા અથવા તો વડોદરા, સુરત, રાજકોટમાં પણ મોટી હોસ્પિટલો છે ખાનગી, એમાં તમે ગયા તો ત્યાં તમને ફ્રીમાં સારવાર મળવી જોઈએ. એ કેન્સર હોય, મગજની હોય, કિડની હોય, હૃદયના, ગંભીર બીમારીઓની, એ બીમારીઓની પણ એમાં નોટ છે. હવે થાય છે શું એને પણ થોડું સમજીએ. આજે જે વિધાનસભામાં આંકડા આવ્યા છે ને ચોંકાવનારા છે. હું વારંવાર કહું છું સાહેબ કે શિક્ષણ અને આરોગ્ય આ બેમાં પ્રાઇવેટ હોવું જ ન જોઈએ. તમારે ટેક્સ જેટલો તમારી તાકાત હોય એટલું લઈ લો સાહેબ, લઈ લો, તમે છોલી નાખો અમને. પણ આ એટલા માટે ના હોવું જોઈએ કે અહીંયા માણસ મજબૂરીએ જાય છે. બીજી વસ્તુ એ છે કે અનાજ છે ને એની ઉપર પ્રતિબંધ મૂકી દો તમે તો, કે ભાઈ આને ખાવાનું જ નથી તો ન ચાલે ને. શરીરની કેટલીક વસ્તુ એવી હોય છે સાહેબ કે જ્યાં તમે એનું ચલાવી નહીં શકીએ. આપણે બીમાર પડીએ ને દવાખાને ન જઈએ તો નથી ચાલતું ને, પણ પૈસા ન હોય દવાખાને જઈએ ને પૈસા ન હોય તો, સરકારી હોસ્પિટલમાં ગયા ને ત્યાં ડોક્ટર ન હોય તો, અથવા તો એમ કે સામાન્ય રીતે થાય છે શું, માની લો કે એક વલસાડનો દર્દી છે અથવા તો નર્મદાનો દર્દી છે અથવા ગીર સોમનાથ હતા દ્વારકાનો દર્દી છે કેન્સરનો. જોજો આ વસ્તુ સમજો, આ તમને બધાને અનુભવ થઈ હશે, ભગવાને ન કરાવ્યું હોય ને તો કદાચ ગમે ત્યારે ભવિષ્યમાં થઈ શકે છે, એના માટેની આ ચર્ચા છે. હવે એને પેલા ત્યાં
લોકલ હોસ્પિટલમાં એવું થયું કે ભાઈ આને તમારે કેન્સર છે ડિટેક્ટ થઈ રહ્યું છે, તમે એક કામ કરો, આનો તમારે રિપોર્ટ કરાવવો પડશે અને રિપોર્ટ અમદાવાદ મોકલવો પડશે. એટલે અમદાવાદ આવે અને દસ પંદર દિવસ પછી એ વલસાડ જાય અથવા તો જામનગર જ્યાં હોસ્પિટલમાં તમે હો ત્યાં જાય અને પછી એમ થાય કે આ કેન્સર તો છે, એક કામ કરો તમે અમદાવાદ જતા આવો કેન્સર હોસ્પિટલમાં. પછી તમે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં આવો છો, કેન્સર હોસ્પિટલમાં આવો એટલે અહીંયા મોટા ભાગે લાઇનમાં તમારે ઉભવાનું હોય છે અથવા તો વારો પણ ન આવે. સારવાર બહુ સારી હોય છે પણ પછી થાય શું, સાધનોનો અભાવ હોય એટલે તમારે ઘણા બધા ટેસ્ટ કરાવવાના હોય એટલે તમારો ટેસ્ટનો વારો આવે મહિના પછી. સમજો આ વસ્તુ શું થાય છે, મહિના પછી તમારો વારો આવે એટલે ડોક્ટર એમ કે ઓહો કેન્સર તો ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. અરે ભાઈ કેન્સર ડિટેક્ટ થયો ને બે મહિના અમને ખબર પડી ગઈ છે, પણ તમે આ બધા રિપોર્ટોમાં જ તમે બે ત્રણ મહિના કાઢી નાખ્યા. હવે બે ત્રણ મહિના કેન્સર થર્ડ સ્ટેજમાં વયો જાય પછી એ માણસ ભગવાન પાસે જાય. જોજો આને તમારા મારા પરિવારમાં આવું બનતું પણ હશે. આખી ઘટના એટલા માટે કહી રહ્યો છું કે હવે સરકારે ખૂબ સારી યોજના કરી કે માની લો કે સરકારી હોસ્પિટલમાં ન જઈ શક્યો તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય, મા અમૃતમ કાઢો એટલે એને મફત આવે. હવે તમારો 2.5 લાખનો 3 લાખનો ખર્ચો થયો, પણ આ લૂંટેરી દુલ્હનો નહીં, ઘણી હવે દુલ્હનો પણ નીકળી પડી છે ખબર છે તમને, લગ્ન કરવાના બાને લૂંટી લે, આમાં સંખ્યાઓ ઘટી ગઈ એટલે આપણે પછી ચાલુ પડ્યા કે ગમે ત્યાંથી લઈ આવો એમ, અને લઈ આવો એમાં પછી ત્યાં પણ એક બિઝનેસ થઈ ગયો. બેન 15 દિવસ આવે લગ્ન કરે ઘરેણા લઈ અને બેન ઉડનછું થઈ જાય, આ મને યાદ આવી ગયું એટલે. પણ આ લૂંટેરી હોસ્પિટલો સાહેબ સેવાના નામે આ લોકોએ મોટાભાગે ટ્રસ્ટ પાસેથી જમીનો લીધી છે. તમે આમ અંદર જાઓ ને તો ખરેખર આપણે વિચાર આવે, એને ટ્રસ્ટ બનાવ્યા હોય ને ટ્રસ્ટમાં રૂપિયા નાખ્યા હોય ને એ જમીનો એવી રીતે લીધી હોય ને અને એમાં વિધાનસભામાં આંકડા આવ્યા કે આ હોસ્પિટલો કોણ વસૂલે છે પૈસા. કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ, આ જોજો આ બધાને તમે બેકગ્રાઉન્ડ કાઢશો ને, તમે 10 વર્ષ પહેલા આ લોકોને જોજો ને તો માત્ર થોડા ઘણા રૂપિયા કમાતા હશે તો 25-50 ની હશે. હવે આ તો આલિશાન હોસ્પિટલો બનાવી દીધી, શું કામ ખબર, લૂંટ જ ચલાવી છે આપણે, શું છે બીજું, બેફામ લૂંટે છે અને રોકવાળું કોઈ નથી પાછું. જોજો ને હમણાં તમને કઈશામાં વિધાનસભામાં આ જવાબ રજૂ કરેલો છે, એટલે આપણું તો છે નહીં, એવું તો નથી કે સુદાનભાઈ આ ઘડી કાઢ્યું છે, વીટીવીએ ઘડી કાઢ્યું છે. આવા લોકો સામે અવાજ ઉઠાવવું પાછું એમ કે આહા અમારી હોસ્પિટલોને બદનામ કરો છો, ખરેખર બદનામ નહીં, તમારી હોસ્પિટલોને ખરેખર બંધ કરીને ઘરે મોકલવા જોઈએ તમને બધાને. આ જવાબ આપેલો છે, કોણ વસૂલે છે પૈસા, કૃષ્ણા સેલ્બી, બોડી લાઈન, પારેખ, સેવિયર, વીએસ પણ આવ્યો, સ્ટાર, નારાયણ રુદ્રાલય, આનંદ સર્જિકલ, ગ્લોબલ હોસ્પિટલ, એચસીજી, લાઈફ કેર, શિવાલિક, સ્ટર્લિંગ, સાલ, સંજીવની, આ બધા તમે જોયા. પેલા ભાઈએ કીધું ને કે એ તો એકાદ પેશન્ટ થાય છે, એકાદમાં જ થાય ભાઈ. પેલા બેને કીધું કે અમે તો બહુ બધાને આપીએ છીએ, ખાવાનું આપીએ છીએ, અહીંયા ગણાવ્યું. તમે હૃદય ઉપર હાથ રાખીને કેજો ખરેખર તમે સેવા માટે છો, નહીં હું મને ખબર છે, ઘણા સુધી વિશ્વાસ છે સાહેબ, કારણ કે 2-3 લાખના બિલે એક એક આ દર્દીના ફાડતા હોય છે અને એવા તો 50-50, 100-100 દર્દીઓ તમારે હેડ હોય છે અને ડોક્ટરની ફી તમે ગણી લો 1 લાખ કે 1.5 લાખ, તો સાહેબ ક્યાં જાય તમે વિચારતો કરો. ખેર તમને કોઈ રોકવા વાળું નથી, સરકારે જવાબ બીજો આપ્યો થોડો કે અમે આને નોટિસો ફટકારી, ઘણા નોટિસો ફટકારી કે ભાઈ શું છે, ભાઈ કેમ તમે આવું બધું કરો છો, મા અમૃતમ કાર્ડમાં પણ તમે રૂપિયા લઈ લો છો, કેમ કેશલેસ છે આ તો, એમ કરી નોટિસ ફટકારી. આમાં થાય શું, પારેખ હોસ્પિટલ, સેવિયર, સ્ટાર, નારાયણ, વીએસ, એલબી, સ્ટાર હોસ્પિટલ, ગ્લોબલ, આ બધાને ખાલી નોટિસો ફટકારીને સંતોષ માની લીધો, ઘણાને બરતરફ કરી એટલે કે મા અમૃતમ કાર્ડની હવે તમને રૂપિયા જ જમા નથી કરવા. સાહેબ આમાં પણ એક મોટું કૌભાંડ છે, બહુ સારી યોજના છે પણ મેં કહ્યું એમ કે લૂંટેરાઓ દરેક જગ્યાએ બેઠા છે, આ ભ્રષ્ટાચારીઓ રાક્ષસો દરેક જગ્યાએ બેઠા છે અને એ રાક્ષસોના કારણે આજે મારો ગરીબ ભાઈ છે ને એ સાહેબ કણસી કણસીને મરી રહ્યો છે અને આની પીડા છે અને આ લૂંટીને એને બરતરફ કરવામાં આવે. એટલે ભાઈ બરતરફ કરો છો તમે, હોસ્પિટલને લાયસન્સ રદ કરી નાખો, શું કામ ચલાવી શકે લાયસન્સ,
જો તમારા ને મારા એક ગરીબ નાગરિક ને જો સેવા ન આપી શકતા હોય, આપણે આપણે રૂપિયા ચૂકવીએ ને એના પણ જો રૂપિયા લઈ લેતા હોય અને આપણે ખબર પડે પછી હોસ્પિટલ ચાલે, હું એમ કહું છું તમારા ને મારામાં કઈ ખામી છે સાહેબ? આવું આપણું લોહી પણ ના હોવું જોઈએ. આ લૂંટેરાઓને સાહેબ જેલમાં પૂરવા જોઈએ, એની બદલે તમે નોટિસો પટકારીને સંતોષ માંગો છો. સરકાર કડક હાથે કાયદા કાર્યવાહી થવી જોઈએ, એવી કાર્યવાહી થવી જોઈએ કે ગુજરાતનો એક એક, આમાં ઘણા લોકો બિચારા મરી પણ ગયા હશે ને, સમજો ભગવાન ન કરે આવું ના થયું હોય, પણ મને વિશ્વાસ છે કે ઘણા લોકો સારવારના અભાવના કારણે ક્યારેક બની શકે, કદાચ લેટ થયું હતો તો એની આત્માઓને શાંતિ ત્યારે મળશે જ્યારે આવા કોભાંડિયાઓને લૂંટેરાઓને તમે સજા કરો સાહેબ. આ તો આવો ભાઈ અરખા, આપણે બે સરખા. સારું થયું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને અભિનંદન આપીએ કે એને એક પ્રશ્ન તો કર્યું. પાછો અત્યારે કોંગ્રેસ આવતી નથી, હમણાં વનવાસ ઉપર છે, હજી લંબાવે છે, એટલે એનો અવાજ તો પહોંચી નથી શકતો ખેર, એટલે આ એ છે. હવે એ બહાર આવે પેલામાંથી તો પછી કંઈક આગળ વધી શકે એમ, પણ હું થોડો ઘણો બેલેન્સ કરી દઈશ, કાંઈ વાંધો નહીં. બીજું તો શું કરીએ, ચાર મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. ભૂષણભાઈ ભટ્ટ છે, ભાજપના નેતા છે, એક્સ એમએલએ પણ છે. નારણભાઈ આહીર પૂર્વ આરોગ્ય અધિકારી છે. ડોક્ટર જગદીશભાઈ ડાફડા તબીબ છે અને ડોક્ટર વાંચીની ભટ્ટ પણ તબીબ છે. ચારે ચાર મહાનુભાવનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર્વોચ્ચ નારણભાઈ, મારે આપનાથી કરવી છે. આમ તો આરોગ્ય અધિકારીઓની પણ આપણે પોસ્ટ છે, એને પણ પહેલી તારીખે આપણે પગાર આપી દેતા હોઈએ છીએ. બીજા પણ ઘણા બધા અધિકારીઓ ત્યાં હોય છે, જિલ્લા આરોગ્ય અધિકારી ને સુપ્રિન્ટેન્ડન્ટ ને ઘણા બધા હોય છે, અને ઉપર પણ આઈએએસ અધિકારી કમિશનર ને એવા બધાને પણ આપણે રાખ્યા છે જેથી ગુજરાતની વ્યવસ્થા સુચારુ ચાલે. અને એને મને લાગે છે કોઈ દિવસ પગારનો નામે ધરણા નહીં કરવા પડે, હવે બધાને મળી જતા સાહેબ. તો આવું લૂંટ આખી ચાલતી હોય, મા અમૃતમમાં લોકોએ ફોન કરવા પડે, આરોગ્ય મંત્રી સુધી આખી મેટ્રો જાય ને એ લોકો ઇન્વોલ્વ થવું પડે, શું કામ આવું થતું હશે? શું આ લોકોના પેટ આમાં નહીં ભરાતા હોય હજુ પણ, એટલે કે જ્યાં મોકો પડશે ત્યાં કરી લેતા હશે કટકીઓ, અને આનો ઇલાજ શું, આ લોકોને શું કરવું જોઈએ? પેલો મુદ્દો સાહેબ એ છે કે અપેક્ષાઓ એમને પોતે ઓછી કરવી જોઈએ, બરાબર છે? અપેક્ષાઓ જ્યાં સુધી ઓછી નહીં થાય ને ત્યાં સુધી એ જ્યાં ત્યાં વલખા મારવાના જ છે, બરાબર. અને એની ઉપર અધિકારીઓનો કંટ્રોલ, એમાં ઘણી ખામીઓ છે. બીજું, કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના કર્મચારીઓને કોઈ જવાબદારી હોતી નથી. 80% આરોગ્યમાં હું બધા ખાતાના 80% કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે. એને શું નાવું કે ન નીચોવું, બરાબર? કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ્યારે ચાલતું હોય કોઈ પણ ટ્રસ્ટ સંસ્થા તો એને કોઈ જવાબદારી હોતી નથી. અને જે જવાબદાર માણસ છે એ તો બહુ જૂનો થયેલો માણસ છે, એને કોઈ જાતની બીક નથી, કોઈ પરવાર નથી. પેશન્ટોનું શું થાય છે, આવતા માણસોનું શું થાય છે, પૂરી ગાઈડલાઇન નથી આપી. પગથિયા ચડીને બહાર માણસ આવે છે, ટિકિટનો ખર્ચો કરીને આવે છે, ગરીબ માણસ હોય છે તો એને સામે આવે તો કર્મયોગીમાં શીખવાડેલું જ છે, તમે મહેમાન તરીકે સ્વીકારો, પણ આ મળું કંઈ જોવા મળતું નથી. તો જોવા નથી મળતું તમે કહ્યું એમ, અને આ મામૃત તમને શું સવલતો હોય છે, અને ખરેખર આ લોકો કઈ રીતે એમાં બૂચ મારતા હશે? મા અમૃતમયની સવલતોનો એક તો હોસ્પિટલ એમને ત્યાં લિસ્ટ મૂકતા નથી. કોઈ પણ હોસ્પિટલ કોઈ પણ લિસ્ટ મૂકે તો આવનાર માણસો વાંચી શકે અને એની સવલતોમાં જાણી શકે, એવો કોઈ ગાઈડલાઇન આપતું નથી, બરાબર છે? અને કઈ કઈ હોસ્પિટલો સમાવેશ થાય છે એનું લિસ્ટ મૂકતા નથી. હોસ્પિટલને ગ્રાન્ટ આવી છે કે નહીં એવું કંઈ સરકાર તરફથી કે હોસ્પિટલ તરફથી કોઈને જાણવા મળતું નથી. ઘણી હોસ્પિટલોના દાખલા એવા આપણે લઈ કે જેને ગ્રાન્ટ આવી ગઈ છે તે વાપરી નથી અને નોટિસો સરકારે ફટકારી છે કે તમે આ ગ્રાન્ટ વાપરી કેમ નથી. ઘણી ઘણી યોજના, રોગી કલ્યાણ છે, આ છે તે છે, એમાં ગ્રાન્ટ વાપરી, અને જ્યાં ગ્રાન્ટ વપરાય છે તો એના ટેન્ડર ફીમાં બીજે વપરાની છે. રોગી કલ્યાણની ગ્રાન્ટો આવે છે, રોગી કલ્યાણ સમિતિને ફર્નિચરમાં પૈસા વાપરી નાખે છે ત્યાં જગ્યાએ જુઓ ત્યાં. આ જે એનઆરએચએમ કાર્યક્રમ ચાલે ને, રાજ્ય સરકાર ચલાવે છે અને સેન્ટ્રલ ગવર્નમેન્ટની ગ્રાન્ટ હોય છે, અને એમાં તમે એમાં અંદર ઇન્વોલ્વ થાવ તો તમે એના ફર્નિચરના ઓફિસો શણગારવાના પૈસા ખર્ચી નાખ્યા છે. બોલો, આ પરિસ્થિતિ છે સાહેબ. ઓફિસોના ને ફર્નિચર એટલે કે એસી મૂકી દેવું, પછી આ ટેબલ વ્યવસ્થિત કરી નાખો, તમે ત્યાં એક કાચવાળી એક ટેબલ કરી નાખો, પછી બે પડદા મૂકી દો. તમે વિચાર તો કરો સાહેબ, ભગવાને તમારા ઉપર કેટલો બધો વિશ્વાસ કર્યો છે ને તમને એ જગ્યા ઉપર બેસાડ્યા છે. ભગવાનને ખબર નહીં હોય કે મારા દીકરા જે મારો બીજો દીકરો છે એને લૂંટી રહ્યો છે,
અને એની મજબૂરી છે કે એની પાસે રૂપિયા નથી, એની મજબૂરી છે કે એની પાસે એટલા રૂપિયા નથી. તમે વિચાર કરો સાહેબ, બીમાર પડે ને તમે ભૂખ્યા હો અને કદાચ કોઈ એમ કહે કે ભાઈ 50 રૂપિયા નહીં 5000 રૂપિયા જ હું મણ ઘઉં આપીશ ને બીજે ક્યાંય ઘઉં નહીં મળે, તો તમે શું કરશો? સાહેબ 5000 નહીં 6000 આપવા પડશે. શું કામ ખબર છે કે પેટનો ખાડો છે ને એ પૂરી નહીં શકાય, એવી જ સ્થિતિ અહીંયા છે. પણ ઘઉંમાં મજબૂરી એ છે કે 250-300 રૂપિયા આજે પણ એ જ છે, કારણ કે ખેડૂતો છે તો ક્યાંય પૂછવા વાળા કોઈ છે નહીં. અને અહીંયા તમે જુઓ કે જે 50 રૂપિયા ડોક્ટરની ફી હતી ને અત્યારે 2000 રૂપિયા છે. એક સામાન્ય રિપોર્ટના 100 રૂપિયામાં રિપોર્ટ થતા હતા, એના 5000 રિપોર્ટના રૂપિયા લેવાય છે. બેફામ લૂંટ ચાલે છે અને કોઈ જોનાર નથી. સાહેબ જુઓ તો ખરો, સ્થિતિ તો એમ છે. અહીંયા ખાવાનું છે તો ત્યાં સારવારનું છે. અહીંયા ખાયા વગર ખાધા વિના તમે મરી શકો છો, ત્યાં સારવાર કર્યા વગર મરી શકો છો. પણ ત્યાં લૂંટેરાઓ છે અને એના માટે તમે છૂટ આપી દીધી છે. જગદીશભાઈ, આ જે આખી ઘટના છે એમાં કઈ રીતે આ લોકો ફાયદો ઉઠાવતા હશે ગરીબ દર્દીનો? મોટી હોસ્પિટલો છે, આ હોસ્પિટલો હજી પણ બેફામ ચાલે છે, એના લાયસન્સો પણ રદ નથી થતા, અને હજુ પણ મને લાગે છે કેટલાય લોકોની ભાઈ બરતરફ કરવા કે થોડા ઘણા દંડ કરવા એ ઉપાય નથી. આપણે જે આરોગ્યમાં અને હોસ્પિટલમાં આપણે પાયાની વસ્તુ છે 5 પ્રકારની હોસ્પિટલો. એક પ્યોરલી સરકારી હોસ્પિટલ, એક સરકારમાં પણ સોસાયટી સંચાલિત, ટ્રસ્ટ સંચાલિત, એમાં 2 પ્રકાર, ખાનગી ટ્રસ્ટ હોય અને સરકાર, ધારો કે કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટલ અને પ્રાઇવેટલી ઇન્ડિવિજ્યુઅલ હોસ્પિટલ. આ બધી હોસ્પિટલને અલગ અલગ રીતે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડની મંજૂરી આપતા હોય છે. હવે આમાં જે તમે કહ્યું કે આમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ થઈ શકે અને કઈ જગ્યાએ આ વસ્તુને પેલું કરવામાં આવે, એટલે ડોક્ટર, એટલે જે કોર્પોરેટ હોસ્પિટલ હોય એમાં કોઈ પણ પેશન્ટ દાખલ થાય અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થાય, એટલે એને એમ કહે કે ભાઈ તમારું 2 લાખ, આમાં કારણ કે 2 લાખની લિમિટ છે, 2 લાખની લિમિટમાં જ તમારે એની સારવાર કરાવવાની હોય. પણ એમને કહેવામાં આવે કે ભાઈ આમાં તો 2 લાખની લિમિટની સારવારમાં આ થશે નહીં, આમાં ઉપર 50000 કે 1 લાખ રૂપિયા થશે. એટલે હવે દર્દીને તો એમાં ખબર ના પડે કે આ કઈ સારવાર છે, એના કેટલા રૂપિયા થઈ શકે, એ કમ્પેરિઝન કરવા ક્યાં જાય? એટલે એને તો સારવાર કરાવી છે, સરકારે ખાનગી હોસ્પિટલમાં સેવા મળી રહી છે, સરકારી હોસ્પિટલમાં થોડા પ્રોબ્લેમ છે સેવાના, એટલે લોકો ખાનગી હોસ્પિટલમાં જાય છે. ખાનગી હોસ્પિટલમાં આ પૈસાની આ સિસ્ટમ છે કે એમને એવું બતાવવામાં આવે કે ભાઈ તમે આ સારવાર આ રીતે કરશો તો 2.5 લાખ રૂપિયા થશે, 2 લાખ તમને અમને સરકાર આપશે, પણ 50000 તો તમારે ભરવા પડશે. હવે આ જે છે એ તમે એને પકડવાની શું સિસ્ટમ એ સરકારે ક્રિએટ કરવી પડે. બહુ સાચી વાત છે. માની લો કે ડોક્ટર કોઈ એમ કે ભાઈ તમારે આટલો ખર્ચો થશે, તમે શું કરો? એ વાત પણ સાચી છે અને રિપોર્ટ પણ ઘણા બધા કરે, ઘણા ડોક્ટરો તો કેવી રીતે કરે ખબર છે? ભૂષણભાઈ આનંદ થશે એટલા માટે કે લૂંટેરાઓ છે એટલે આનંદ થશે આપણે, અને લૂંટે બેપામ પણ લૂંટે છે ને છતાંય આપણે જોઈએ છીએ એનો વધારે આનંદ થાય છે, આનંદ એટલે દુઃખ. હવે માની લો કે એ કઈ રીતે કરે કે એને આવ્યો દર્દી, એટલે મુર્ગો જાણે સમજે, મુર્ગો આપણે પેલા હલાલ કરે, એને એમ કે ભાઈ તમારે આ રિપોર્ટ કરાવવો પડશે, સામેની સામે હોસ્પિટલ છે ને કરી લો, અહીંયા એનો કમિશન ચાલતું હોય, અહીંયા દર્દી પાસે 500 રૂપિયા 1000 રૂપિયાની ફી લે, સામે પેલાને કે ભાઈ આવે છે નખી દે, એટલે પેલા પાસે કમિશન જાય, પછી લેબોરેટરીમાં જાય, પછી અહીંયા જાય, 10 પ્રકારના રિપોર્ટ કરે, ને પેલો લેબોરેટરી વાળાનો 20000નો બિલ આવે રિપોર્ટોનો, પોતાનો 1000નો આવે, પેલાને કે 5000 મને આપી દે. આવા પ્રકારના રાક્ષસો બેફામ ચાલે છે, છતાંય આપણે નોટિસો માંડીને કેમ સંતોષ માનતા? ભૂષણભાઈ ખૂબ સારી વાત આપ કીધી. પહેલી વખત તો પહેલી વાત તો આપણે ત્યાંથી શરૂ કરીએ કે આજે સરકાર સામેની ચર્ચા નથી. બિલકુલ સરકાર, આપે બી વાત કરી, સમાજના બધા જ લોકો જાણે, સરકારે ખૂબ સારી યોજના ગુજરાતના 6 કરોડ લોકોની વસ્તી માટે માં અને બાપ બનીને સરકારે જેમ શિક્ષણની સુવિધા મળે એમ સ્વાસ્થ્યની સુવિધા મળે. એક સમય એવો હતો કે માણસને સારવારના પૈસા ના હોય તો સાહુકારોને ત્યાં દાગીના ગીરે મૂકી અને વ્યક્તિ સારવાર કરાવતો હતો. અને સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ હોય, બીમાર પડ્યું હોય, અકસ્માત થયો હોય, સારવાર કરાવવી પડે, અને એની ઈચ્છા જ હોય કે એને ગમે તેમ કરીને દેવું થઈ જાય તો બી વાંધો નહીં, એ વ્યાજે પૈસા લઈ આવીને પણ
સરકાર મા બાપ બની મેં કીધું ને પૈસા ના હોય તો વ્યક્તિ ઘસાઈ જાય તો પોતે ક્યાંક ને ક્યાંક પરિવાર એનો એવું ઈચ્છે ઈચ્છા મૃત્યુ કે હવે મારી પાસે કશું રહ્યું નથી બરોબર મોત આવે તો સારું આ સમય હતો અને આ સમયમાં સરકારે આ એક કદમ ઉપાડ્યું કે ભાઈ સ્વાસ્થ્યની સુવિધા પણ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળવી જોઈએ આ સુવિધાની શરૂઆત થઈ 2012 ની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા અને ત્યાંથી આ શરૂઆત થઈ શરૂઆતના તબક્કાની અંદર મુખ્યમંત્રી બીપીએલ કાર્ડ ધારકોની વાતની ત્યાંથી શરૂઆત થઈ ત્યારબાદ એ વખતે કેન્સર કિડની હૃદય રોગ ઓછા રોગોની શરૂઆત થઈ ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના આનંદીબેન આવે એને યોજનામાં ફેરફાર કર્યો અને મુખ્યમંત્રી વાત્સલ્ય મા યોજનાની શરૂઆત કરી પ્રકાર એ રહ્યો કે જેની પાસે બીપીએલ કાર્ડ છે એને તો વાંધો નથી પણ બીપીએલ કાર્ડ નથી એની પણ ચિંતા કરી અને શરૂઆતમાં 2 લાખ રૂપિયાની આપે કીધું ને 2 લાખ રૂપિયા 2 લાખ ની સારવાર મફત થાય 2 લાખ રૂપિયા સુધીની સારવાર એમાં તબક્કાવાર સુધારો કરતા 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 આજે 2019માં લગભગ હું માનું છું ત્યાં સુધી 1800 જેટલી તબીબી સુવિધાઓ સ્વીકારવાની તૈયારી હોય પણ મારો કહેવાનો મતલબ કે ભાઈ સરકાર આટલું બધું કરી રહી છે અને 2012 થી 2019 સુધી ગરીબ માણસના ઘરની અંદર એ 2 લાખ રૂપિયા સુધીની સારવાર મળતી હતી એ વધારીને આજે 5 લાખ રૂપિયા સુધીની કરી આપે જે કીધું 3 લાખ પણ 3 લાખ નહીં 5 લાખ રૂપિયા સુધીની સારવાર સારવાર દરમિયાન એને રજિસ્ટ્રેશન હોય કન્સલ્ટેશન હોય નિદાન માટે લેબોરેટરી રિપોર્ટ હોય એની સર્જરી હોય સર્જરી બાદની સેવા હોય એને ખોરાકની વાત હોય કે દવાખાના ચાર્જની હોય સાહેબ નવીની વાત કરી કે માણસ ઘેર જાય ને તો એને ઘરે જવાનો મુસાફરી ખર્ચ રાજ્ય સરકાર 300 રૂપિયા આપે આટલું બધું દીર્ઘદ્રષ્ટિથી સરકાર સેવાભાવી એટલે સેવાના હેતુથી મેં કીધું ને દુઃખ વેઠીને પણ સ્વાસ્થ્યનું સુખ આપવાની ચિંતા આ રાજ્ય સરકારે કરી છે ચોક્કસ ચોક્કસ દુઃખ આપીને નાનભાઈએ કીધું કે ભાઈ પૈસા આવે છે ફર્નિચરમાં વપરાઈ જાય આપ જયારે અધિકારી હતા ત્યારે નતા વપરાતા ત્યારે આ જ વસ્તુ થતી હતી મારો કહેવાનો મતલબ નહીં નારાયણભાઈની કે કોઈની ટીકા કરવાનો નથી પણ મારી વાત એટલી છે કે સરકાર આટલા હા ખૂબ સલામ કરવા જેવી વાત છે ખૂબ અભિનંદન આપવા જોઈએ કે ભાઈ તમે માત્ર સરકાર માટેની જ વાત કરો જેવું નથી આજે તમે સરકારની યોજનાને બિરદાવી પણ એ યોજનાને કેટલાક લોકોએ એનો ધંધો બનાવ્યો છે એ વાત પણ આપણે લઈ આવ્યા એના માટે પણ આપને અભિનંદન સરકારની સરકારને બિરદાવી સાથે સાથે જે લોકો આ કરી છે એ વાતને પણ આપણે લઈ આવ્યા છે ખૂબ સારી વાત છે પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે 2012 થી 2019 સુધીમાં આ યોજના દેશનું મોડેલ બની એક મોડેલ યોજના બની અને આખા દેશે આખા દેશના બધા રાજ્યોની અંદર ધીમે ધીમે આ યોજના થઈ અને જેના પરિણામે 2018 કે 2019માં દેશની અંદર પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્રભાઈ 2014માં આ યોજના એમને અહીંયા ગુજરાતમાંથી શરૂઆત કરેલી આજે એનું સ્વરૂપ બદલાઈ અને આયુષ્યમાન આવું ગયું છે બરાબર આવી હોસ્પિટલો ઉપર તમે પગલા ખાસ લેજો પણે લેવા પડે કોઈને ના છોડવા જોઈએ અને આ પૈસા સરકાર એને સારવાર માટે આપે છે ક્યાંક હજુ એમાં હું કહું છું ને ક્યાંક એમાં કસરવાર હોય એની સામે પગલા ભરાવા જોઈએ રાજ્ય સરકાર પાસે હજુ આવી રજૂઆતો હવે આવતી થઈ લોકોને ખબર પડતી લોકો માનવી એક કંટ્રોલ રૂમ ચાલુ કરી દો તો બધું આવે કંટ્રોલ રૂમ કરતા બીજી વસ્તુ હું તમને સમજાવવા પાડું એટલે જુદાની એક 1.5 મિનિટ વધારે લઈ કદાચ મારા પરિવારમાં કોઈ બીમાર બની પડ્યું હોય
હું એને હોસ્પિટલ લઈ ગયો, એની સારવાર થઈ ગઈ, એ સારો થઈ ગયો, આનંદ થઈને હું ઘેર લઈ આવ્યો, મને આટલો જ વાતનો હોય. પણ આની અંદર ધીમે ધીમે આ વધતું ગયું, ક્યાંક કોઈ કારણોસર વધતું ગયું. એ વાતને ઇસ્યુ કર, મેં હું તમને કહું, એક હોસ્પિટલની અંદર તમને વાત, મારે કોઈ આજે કોઈની ટીકા નથી કરી, એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો, એનું મૃત્યુ થયું હતું, 108 બોલાવી હતી, અને 108 બોલાવ્યા પછી, ખાનગી હોસ્પિટલની વાત કરું છું, એને કીધું કે ભાઈ આ લગભગ આ ભાઈ મૃત્યુ પામ્યા છે, તે છતાં તમારો ઓપિનિયન લેવો હોય તો તમે લઈ શકો છો. સાહેબ, ઘરના પરિવારની ઈચ્છા શું હોય? કે ઓપિનિયન તો લઈ જોઈએ. લઈ ગયા, માણસ મૃત્યુ પામેલો હતો, છતાં ડોક્ટરોએ ક્યાંક એવું કીધું હોય કે હજુ એનામાં થોડો જીવ છે, બાયપાસ કરવી પડશે, ના પાડે પરિવાર, એને બાયપાસ કરાવી, 4 દિવસ પછી એને મૃત જાહેર કર્યો. એટલે મારો કહેવા, આપે ચિંતા જે વ્યક્ત કરી, એ ચિંતા કમાવાની દુનિયા આટલી મોટી પડી છે. બિલકુલ, પણ મારું એટલા માટે કહેવાનો છે કે આ હોસ્પિટલોના માલિકો જે વિદેશોની ટૂરો કરે છે, આ હોસ્પિટલ કરે એમણે વાંધો નથી ભાઈ, પણ મારા ગરીબને લૂંટે છે, મને એનો વાંધો ચોક્કસ, પણ એની અંદર એની પત્નીઓને લઈને જાય તો મને કોઈ વાંધો નથી. ઈશુદાન ભાઈ, મારી લોહીના રૂપિયા લઈને લૂંટે છે, એનો મને વાંધો છે ને, એને ઉપર હું એમ કહું છું, કડક કાયદો લાવો જોઈએ, હોસ્પિટલો બંધ કરાવી દેવી જોઈએ, થવી જોઈએ. હું એની સાથે બી એ વાત આપને કહું, એ વાતમાં હું બીજા માઉન બોલ લઈ લઉં, 1 મિનિટ. એ એક ગોળી, એક કંપની 90 રૂપિયાની બનાવતી હતી, એ ગોળી આજે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના, જેનરિક દવા, જેનરિક દવા રાજ્ય સરકારે શરૂ કરાવડાવી, કેન્દ્ર સરકારે શરૂ કરાવડાવી, 2 રૂપિયામાં મળતી થઈ, આજે ટૂરો થતી, પણ એનો પ્રચાર બરોબર નથી જતો, એની દવાઓ મળતી નથી, એની દવાઓ સગે વગે કરી દેવામાં આવે છે. સરકારે શરૂઆત કરી, એક જ મિનિટ, નાનભાઈ લખી લો, હું ત્યાં સુધી એક વાંચીની બેનને બોલ પૂછી લો. વાંચીની બેન, આ આખી ઘટનામાં ડોક્ટરો ને શું, એટલે માનવતા જેવું હવે રહ્યું નહીં હોય એવું હશે, અથવા તો માનવતા મરી પરવારી હશે એવું હશે, અથવા તો એ લોકોને એમ છે કે આપણે તો અમર રહેવાના છીએ, મૃત્યુ તો થવાનું નથી. ઈશુદાનભાઈ, આમાં હું એક મારો પોઈન્ટ ઓફ વ્યુ રજૂ કરવા માંગીશ, ટૂંકમાં એઝ અ તબીબ અને એઝ અ આમ જનતા બંને પોઈન્ટ ઓફ વ્યુ થી. સૌથી પહેલા તો ઇન્ડિયન હેલ્થ કેર સિસ્ટમ ની વાત કરીએ કે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે ટેકનોલોજી જે છે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. જયારે પણ ઇન્વેસ્ટિગેશન ની વાત કરીએ ત્યારે પણ નવી નવી ટેકનોલોજી આવી રહી છે જે ખૂબ જ કોસ્ટલી છે. બીજું, ઇન્ડિયાની અંદર જે છે મેન પાવર વધારે છે પણ સ્કિલ્ડ અને ટ્રેન્ડ મેન પાવર નથી, રાઈટ. ત્રીજી વસ્તુ શું થાય છે કે આજકાલ તમે ટ્રીટમેન્ટની વાત કરો, દરેક વ્યક્તિ જે છે એને એવું છે કે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ટ્રીટમેન્ટ જોઈએ, કે ભાઈ અમે પૈસા ખર્ચે તો અમારે એક લક્ઝુરિયસ જે છે એક વોર્ડ જોઈએ, એ પ્રકારની ટ્રીટમેન્ટ જોઈએ. અને આ બધી વસ્તુના કારણે હેલ્થકેર સિસ્ટમ જે છે દિવસે ને દિવસે કોસ્ટલી થતી જાય છે. બીજી વસ્તુ, ઇન્ડિયન હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇવેટ હોસ્પિટલ જે છે દે આર રૂલિંગ ઓવર ધી ગવર્મેન્ટ હોસ્પિટલ ઓર ધી પબ્લિક સેક્ટર, રાઈટ. આ બધી વસ્તુને કમ્પેન્સેટ કરવા માટે ગવર્મેન્ટ તરફથી ખૂબ જ સરસ એવી મા યોજના જે 2012 અને વાત્સલ્ય યોજના જે 2014 અમલમાં મૂકવામાં આવી છે. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ધી યોજના, કે ભાઈ આવું કેમ કે જો આટલી કોસ્ટલી જો મેડિકલ સર્વિસીસ કે સર્જિકલ સર્વિસીસ હોય તો એક ગરીબ માણસ જે છે અથવા તો મધ્યમ વર્ગનો માણસ એને એફોર્ડ નથી કરી શકતો, અને એટલા માટે સરકાર દ્વારા આ જે યોજના છે બનાવવામાં આવી છે. બીજું, હું પેશન્ટ્સના, એટલે હવે ડોક્ટરનો પોઈન્ટ ઓફ વ્યૂ એવો થાય, આજકાલ તમે જોશો ડોક્ટરો બહુ જ કોન્શિયસ થઈ ગયા છે. સપોઝ કે નાનામાં નાનું એક વાયરલ બી ફીવર હોય અથવા તો શરદી ખાંસીની તકલીફ હોય તો પણ 10-1 ટેસ્ટ કરાયો છે તમે કહ્યું એ પ્રમાણે, કારણ કે દે આર બેઝ ઓન ધી પ્રિસાઇઝ ડાયગ્નોસિસ, કે ભાઈ અમારી પાસે એક્ઝેક્ટ ડાયગ્નોસિસ હોય પછી જ અમે ટ્રીટમેન્ટ કરીએ. હવે પેશન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું કે પેશન્ટ જે છે ઘણી બધી તકલીફોથી ઘણા બધા ઇન્વેસ્ટિગેશનથી દે આર અનઅવેર, એમને તો બ્લાઇન્ડ ટ્રસ્ટ હોય છે એમના ડોક્ટર પર, કે ઇમ્પ્લાઇડ કન્સેન્ટ કે હું જઉં છું મારા ડોક્ટર કહેશે એ પ્રમાણે મારે કરવાનું છે. હવે આ બધી જ ઘટનાની અંદર આપે જે કેસ રજૂ કર્યા છે એ કેસીસ સાથે હું સહેમત છું, એવા કેસીસ મેં પણ જોયેલા છે. હવે આ વસ્તુ ક્યારે બહારે, કે જ્યારે જનતામાંથી કોઈએ અવાજ ઉઠાવ્યો. આમાં બે વસ્તુ મહત્વની છે કે દર્દી તરીકે આપણે આપણા જે હક છે એના માટે આપણે કેટલા અવેર છીએ. સપોઝ કે મા કાર્ડ યોજના જે છે એમાં કેટલા કેટલા બેનિફિટ છે એમાં, એના માટે દરેક જનતા જે છે અવેર હોવી જરૂરી છે. અને જો એની સાથે ખોટું થઈ રહ્યું છે, ઘણા બધા કેસીસ મેં પણ એવા જોયા છે કે જ્યાં કાર્ડ એક્સેપ્ટ થાય છે ટ્રીટમેન્ટ થઈ ગયા બાદ,
બાદ પછી કહેવામાં આવે છે કે હવે કાર્ડ રિજેક્ટ થઈ ગયું છે અને તમારે બધું જ પેમેન્ટ જે છે કરવું પડશે. હવે વખતે જો તમને તમારા હક ખબર છે, તમે એના માટે તમારી લડત આપશો તો ચોક્કસ તમને ન્યાય મળશે. અને આજે જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને વીટીવી તરફથી જે આ સપોર્ટ કરવામાં આવે છે એટલી સરસ વસ્તુ છે. કારણ કે શું થાય છે, આ ક્રાઇમ રેટ જેવું છે, ક્રાઇમ એટલા માટે વધતો જાય છે, એના માટેના કાયદાઓ તો છે પણ એના માટે જો તમે અવાજ નહીં ઉઠાવો, કડક પગલાં નહીં લો તો આ ક્રાઇમ રેટ વધતો જાય. સેમ આવી જ વસ્તુ આમાં થઈ રહી છે કે આવા કિસ્સાઓ થઈ રહ્યા છે પણ આજે આપણે અવાજ ઉઠાવ્યો છે એટલે હવે જે જે હોસ્પિટલો પર આરોપ લાગે છે એમને તરત આના માટેના ડિફેન્સ પગલાં લેવા પડશે, નહીંતર આ વસ્તુ સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. તમને પણ ફોન લાઈન ખોલીશું, તમારો મત પણ જાણીશું. મને ખબર છે ઘણા બધા તૈયાર થઈ ગયા છે મોબાઈલ ઉપર. હવે તો પેલા ડબલા તો રહ્યા નથી અને હવે તો ઘરો ઘર મોબાઈલ છે, એક વ્યક્તિ પાસે મોબાઈલ છે, ઘણા લોકો તો મોબાઈલમાં પાછું. ઠીક છે, પણ નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ તુરંત આવી છે મહાનુભાવો પાસે જાણીશું, તમને પણ જોડીશું. આખી વાત એવી છે સાહેબ કે આમાં જાગૃત છે એ જનતા થવી જોઈએ. જનતા જાગૃત થશે, સવાલ કરશે તો હું એમ કહું છું કે એ લોકોએ જે લૂંટેરાઓ ક્યારે લૂંટે ખબર છે, જ્યારે આપણે ખબર ન હોય આપણે ત્યારે. જે દિવસે તમને ખબર પડી જશે કે ભાઈ આ પોલીસની કોન્સ્ટેબલને કે આને પાવર નથી, ભાઈ આને તો 500 રૂપિયાની પહોંચ પાડવાનો, તમને ખબર પડી જશે તો હું તો ભાઈ મારે તમે ન લઈ શકો સબ ઇન્સ્પેક્ટર. આ બધી વસ્તુ છે. એવી જ રીતે જ્યારે તમને ખબર પડશે કે ભાઈ આમાં તમે રૂપિયા ન લઈ શકો, તે દિવસે આ ગુજરાત સમૃદ્ધિ તરફ હશે. શું કામ ખબર છે કે હજારો કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર થાય છે અને આવકની અસમાનતા જાય છે એ બૂચ મારે છે. હવે ડોક્ટરો પછી રોકે ક્યાં, શેર માર્કેટમાં રોકે. શેર કે માર્કેટ ઉપર જતું જાય એટલે બધાને એમ થાય કે હા ફૂલ ગીટ, બધા સુખી છે. એ 20 લોકો જ સુખી હોય ખરેખર, બાકી તો 80 લોકો તો દુખી હોય. અને એ તો પાછા પ્લેનમાં જાય, ગાડીઓ 5-5-6-6 રાખે, હોસ્પિટલો 2-2-5-5 કરતા જાય. એટલે આ બધી સ્થિતિમાં ક્યાંક એવું લાગે છે કે આ લોકોની ખરેખર તો જેટલી આધાર કાર્ડ સાથે મિલકતો લિંક કરો. પહેલા તો હું નરેન્દ્ર મોદી સરકારને એક અપીલ કરીશ સાહેબ, 136 કરોડ દેશવાસીઓ વાત, કે તમામની મિલકતો છે ને આધાર કાર્ડ સાથે લિંક કરી દો. અને એ લિંકમાં કોઈ આધાર કાર્ડ સાથે લિંક ન હોય એની સરકારની મિલકત. અને બીજું કે એ આધાર કાર્ડ સાથે લિંકઅપ હોય મિલકત, નવી મિલકત જોને લેવી, સમજો કે સુદાનભાઈ ગઢવીએ 5 ફ્લેટ છે અને બીજા 5 લેવાના હોય એટલે તરત ખબર પડે કે સુદાનભાઈ આ આવક ક્યાંથી આવે છે. ભાઈ આવો તમે જરા ઇન્કમટેક્સની રડારમાં આવો અને તમે પેલા ચેક કરો આમાં કેટલું તમે ટેક્સ ભર્યું છે. સાહેબ હું દાવા સાથે કહું છું આધાર કાર્ડ સાથે લિંક થઈ મિલકત તો ટેક્સ આસમાન પહોંચશે આપણો કલેક્શન, અને આ બૂચ મારાઓ છે ને એ બૂચ મારવાનું બંધ કરી દેશે. કારણ કે અને બીજું કે રૂપિયા ક્યાં ખર્ચશે, તમામ જગ્યાએ 1 લાખથી વધારે ખર્ચો કરે એટલે આધાર કાર્ડનો નંબર આપવાનો, એ તરત લાલબત્તી બતાવે ઓનલાઈનમાં, તમે જુઓ ક્રાંતિ થઈ જશે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અહીં લૂંટ નહીં ઇલાજ હોવો જોઈએ, પણ અહીં ઇલાજ નહીં લૂંટ છે. ખરેખર ઘણા લોકો સારા હશે અને ખોટે ચોપડે ચડી ગયા છે એવું પણ બની શકે, એ જાણે ભગવાન જાણે. પણ એક વાત ચોક્કસ છે કે મારા ગુજરાતના ગરીબ દર્દીઓને, મધ્યમ વર્ગના લોકોને સારી સારવાર યા તો મળતી નથી, યા તો ગડબડી થાય છે અને યોજનાઓનો મિસયુઝ થાય છે. ઘણા લોકો એવું પણ કરે છે ખબર તમને, વીમા જે પેલી મેડિક્લેમ છે ને એમાં ઘણી પ્રાઇવેટ કંપનીઓ છે ને એના જે એજન્ટોને મળીને, સમજો કે હું બીમાર પડ્યો એટલે મારે 1 દિવસ કે 2 દિવસ મારે રહેવું પડે હોસ્પિટલમાં, પછી એ 25,000 નો બિલ થતો નહીં 50,000 નો કરી નાખે અને 50,000 નું બિલ કરીને જવા દે, અને પછી મેડિક્લેમમાં પણ બહુ મોટા કૌભાંડો ચાલે. માણસ છે ને ખબર નહીં એને કેટલું સંગ્રહ કરવું છે ને ખબર નથી. તમે પક્ષી જોજો તો એને જમવાનું હશે, એ જમી અને પછી પોતે નીકળી જશે. ક્યાંય તમે સંગ્રહ નથી કરતા એટલે એ સુખી છે અને આપણું ભરાતું જ નથી એટલે દુઃખી છે. તમે જોજો 5-5 બંગલા હોય ને છતાં એમ કહેતો હોય આ પૈસા તમે પહોંચાડી દેજો ને તો હું હવે કંઈક કરીશ તમને, લો. એટલે ભાઈ કેટલું ભરવું છે વ્યાજ ખાર, આ એક સમજવા જેવી વાત છે. એટલે તમે જો આવામાં ક્યાંય આવતા હોય તો આજે સુધરી જાઓ, સંકલ્પ લઈ લો. ઘણા લોકો સંકલ્પ લે છે એમ તમે પણ લઈ લો, કારણ કે ઉપરના દરબારમાં અહીંયા લાગવગ નથી ચાલતી, અહીંયા સરકારો આપણી નથી હોતી, આપણે નેતાઓ નથી હોતા, અધિકારીઓ આપણા નથી હોતા, ત્યાં બધું સિસ્ટમેટિક હોય, અહીંયા બૂચ મારો કોઈ હોતો નથી, ત્યાં નથી, બધું અહીંયા આપેલું છે. જી નારાયણભાઈ, રાજ્ય સરકારને આરોગ્ય ખાતામાં બેઠેલા વીટીવીના માધ્યમથી મારે એમને એક જાહેર વિનંતી કરવી છે. બિલકુલ બરાબર છે.
આજે જીએમએસએલ ગુજરાત મેડિકલ સ્ટોર કોર્પોરેશન લિમિટેડ સ્ટોક હોલ્ડિંગમાંથી મધ્યસ્થ ઓથર ભંડાર થયું, એમાંથી બોર્ડ કોર્પોરેશન થયું. પરિસ્થિતિ અત્યાર સુધીમાં કોઈ પણ ત્યાં જઈ અને ડેપોનું નિરીક્ષણ કરવું અને તટસ્થતા વાપરવી એવું કંઈ જોવામાં આવતું નથી. વિનંતી છે મારે આરોગ્ય ખાતાના અધિકારીઓને, મંત્રીશ્રીઓને, તમામને મારે આ વીટીવીના માધ્યમથી વિનંતી એકીએ છે કે મારું જીએમએચસીએલ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન મારી જિંદગી નીકળી, એમાં 35 વર્ષ મેં એમાં નોકરી કરી, બરાબર છે. હવે એના એના સૂત્ર અને એના માટે રાજ્ય સરકાર કંઈ પણ પ્રેશર લાવીને કરે અને એનો ડેપો ડેપોની અંદર વ્યવસ્થા હોવી જોઈએ, સેન્ટ્રલી ડેપો હોવો જોઈએ, એના નૂન્સ હોવો જોઈએ, ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, એનું બિલ્ડિંગ કેવું છે, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું આપવું જોઈએ, કોઈ પણ ક્યાંય જવાબદારી નથી. અને જીએમએસસીએલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરી અને અનજવાબદાર વ્યક્તિઓને જે અત્યારે સંચાલન ચાલે છે એના ઉપર આંગળી ચિંત થઈ છે પબ્લિક તરફથી, બરાબર છે. અને જનરિક દવાઓ માટે જે કે છે આજે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ તમને બાજુવાળો વેચે છે અને આ વેચે છે, એમાં પેરામાં પેરાસિટામોલ કેટલું છે એ જવાબદારી ગવર્મેન્ટની થાય ને રાજ્ય સરકારની. ડ્રગ લેબોરેટરીનું કેપેસિટી પ્રમાણે અત્યારે ડ્રગ લેબોરેટરીની માગણી ક્યારે જીએમએસસીએલની હતી? ક્યારની પણ. હજુ સુધી ડ્રગ લેબોરેટરી રાજ્ય સરકારે અમારા જીએમએસસીએલને હજુ સુધી નથી આપી. આજે 10 મહિના કે વરદી જો હું રિટાયર થઈ ગયો છું તો એ સાથે હજી એમને આપી નથી. મારે રિક્વેસ્ટ આ વીટીવીના માધ્યમથી એવું કરું છું કે ખરેખર સેમ્પલ ટેસ્ટિંગ માટેની પ્રાયોરિટી આપે અને સારી ગુણવત્તાની દવાઓ મળે ગરીબ માણસોને ફ્રીમાં, આવી મારી એક વિનંતી છે વીટીવીના માધ્યમથી. બિલકુલ, આપણે એ તો આપણે કરીએ છીએ પણ ખબર નહીં. ચાડી ચામડીના પેલા નેતાઓ જ હતા ભૂષણભાઈ, ઘણા નેતાઓ તો સારા છે, સેલ્યુટ કરવું જોઈએ. ઘણા લોકો ખૂબ કામ કરે છે, ખૂબ એટલે એના રૂપિયા પગારના વાપરી દે, કોઈ ગરીબો એટલે હોસ્પિટલોમાં માણસો રાખે છે ને, એ બધાને સેલ્યુટ, ભગવાન પણ જોવે છે. પણ હવે અધિકારીઓ પણ જાડી ચામડી નથી કે છે, ખેર એ એનો તો હિસાબ ત્યાં ઉપરવાળો કરશે. જગદીશભાઈ, આમાં આખી વાત એ છે કે આ પ્રાઇવેટ કંપનીઓના આટલા બિલ કેમ આવતા હોય? સમજો તમે બીમાર પડ્યા, તમારી આમ 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 ડોક્ટર છો પણ થોડી શરીર છે મીડિયમ લાગે છે મારી જેમ, હવે આ તો બીમાર તો ગમે ત્યારે પડી જવાય, આમાં તો કંઈ લખાવીને તો આવતું નથી, બરાબર. અને ભગવાન ક્યારે રોગ આવી જાય ક્યાં ખબર છે? આપણે સોનાલી બેન્દ્રને ક્યાં ખબર છે કે મને કેન્સર છે? પણ એ લોકો પાસે રૂપિયા છે એટલે પાછા આવી પણ જાય છે સાજા, અને સાજા રહીએ તો બહુ સારી છે. પણ તકલીફ આપણે એ છે કે આપણા લોકો જે સાજા નરવા છે બિચારા, મહેનતનું કરે છે, જે બૂચ નથી મારતા, જેની પાસે રૂપિયા નથી, એ લોકો જયારે બીમાર પડે ત્યારે એ બીમાર રૂપિયાના વાંકે એ મૃત્યુને ભેટે છે અને એનો પરિવાર છે જોતું રહે છે. તો આ લોકો રાક્ષસો શું વિચારતા હશે? મારા રાક્ષસો એટલા માટે જે લૂંટે છે ને, બાકી તો બધા તમારા જેવા હોતા ને, સેલ્યુટ કરીએ છીએ આપણે, તો એ લોકો વિચારતા નહીં એટલે મનુષ્ય છે એ એક એનો મુર્ગો છે, અથવા લૂંટ ચલાવે છે તો એને એને કોઈ કેનાર નહીં હોય. બિલ કેટલું આવશે એના 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 કંઈક સિસ્ટમેટિકલી નહીં થતા હોય અથવા તો ક્યાંક બીજા કંપનીઓમાં નાખી દેતા હશે, શું કરતા હશે? આમાં ઈશુદાનભાઈ, આપણે આ જે અત્યારે કોર્પોરેટ હોસ્પિટલના જે પ્રશ્નો પર ઉપસ્થિત થયા એમાં બિલની વાત આવી, એ લોકો વધારે બિલ કર્યા, એ બધું કર્યું, પણ એની પાછળના એટલે માણસ, આપણે જે દર્દીઓ છે એને ત્યાં સેવા લેવા જવી પડી કોર્પોરેટ ક્ષેત્રમાં, કે સરકારે એવી એક યોજના ડિક્લેર કરી. હવે હું પેરેલલ વાત કરીશ, ઘણા વર્ષો પહેલા વાડીલાલ હોસ્પિટલમાં સાહેબ કન્સલ્ટન્ટ ડોક્ટરો જે પ્રાઇવેટમાં બે પ્રેક્ટિસ કરતા હતા એ જ ડોક્ટર વાડીલાલ હોસ્પિટલમાં સેવા આપતા હતા, એ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા હતા, તો ત્યારે દર્દીઓને બહાર જવાની ઈચ્છા ઓછી થતી હતી. એટલે આ પણ એક વિચારવા જેવી વસ્તુ છે કે કોર્પોરેટ ક્ષેત્રમાં જઈને એને 2 લાખ રૂપિયાનું સરકાર આપે છે તો પેલા લોકો હવે 2 નું 3 કરે છે ને, સામે 3 નું કરે છે, એટલે એ કરે છે ખોટું જ કરે છે, પણ સામે દર્દીઓ ત્યાં ગયા અને ગયા પછી એ લૂંટાયા, આપણું જે કહેવાની મતલબ છે કે ગયા. તો આમાં સરકારની પણ એક ભૂમિકા એવી છે કે ભાઈ પેલા લોકો સરકારી હોસ્પિટલમાં સેવા કેમ લેવા નથી જતા, નંબર એક, એને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ શા માટે જવું છે, નંબર બે, આ બેની કમ્પેરિઝન કરવાથી એટલે જે લૂંટ કરવાની જે આપણે ઊભી કરીએ છીએ ને પરિસ્થિતિ, એ પરિસ્થિતિ રોકવી જોઈએ, ડોક્ટર તરીકે હું એવું માનું છું. બિલકુલ, બહુ જ સાચી વાત કરી. એકાદ દર્શક મિત્રને લઈ લઈએ એટલે તમને પણ મજા આવે, મને પણ મજા આવે, અને સંક્ષિપ્તમાં કહેજો. જગદીશભાઈ બનાસકાંઠાથી જોડાય છે. જી જગદીશભાઈ. હા હેલો. હેલો સુદાનભાઈ, નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, વડગામ તાલુકો બનાસકાંઠા અને વડગામ તાલુકામાંથી બોલું, જગદીશભાઈ બોલો. બોલો. હા સાહેબ, બહુ ટૂંકા કાળમાં ફરી એક વાર આપના સાથે કોન્ટેક્ટ થયો છે, શિક્ષણની શ્રદ્ધા ઉપર પણ મને નસીબવાળાજો તમે. હા, લકી નંબર લાગી ગયો છે. તમે નસીબવાળાજો. હા સાહેબ, ખરેખર નસીબવાળો છું. બોલો બોલો. છેલ્લા એક વર્ષમાં બે પ્રયત્ન કરતો, ત્યારે 2 વાર લાગ્યો. હવે વાત એવી છે સાહેબ, મારો હું તો અહીંયા ગામડામાં શિક્ષક છું,
અને મારો સન છે એ ત્યાં સુરત ખાતે રહે છે, અને એને ગયા જૂન મહિનામાં લગભગ 7-6 એક એક્સિડન્ટ સોજના ટાઈમે થયો. ત્યાં રામનગર વિસ્તાર છે, ત્યાં આગળ એક્સિડન્ટ થયો. નજીકમાં લાઈફ લાઈન નામની મોટી હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી. હવે તો એને તાત્કાલિક એ જ્યાં તો મારે એના સનની વાઈફ બી જોડે હતી, પણ બીજા લોકો બધા સાથે જ નજીક મારા જે રોડ ઉપર હતા એ બધા ભેગા થઈને જો એડમિટ કર્યો. હવે એના સારવાર માટે હવે ગઈ સાલ આપણે ગુજરાત સરકારે કહ્યું છે કે કોઈ પણ એક્સિડન્ટ થાય તો તાત્કાલિક 50,000 સુધીની સેવા એને આપવી. તો ત્યાં ડોક્ટરે સ્પષ્ટ કહ્યું કે તમારે પૈસા ભરવા જ પડશે. હવે મારા સનને તો ફક્ત 10,000 ના માસિક પગારથી સર્વિસ કરે છે ખાનગીમાં. એમને મારા છોકરાની વાઇફે મને ફોન કર્યો, મેં કીધું મને ડોક્ટર સાથે વાત કરાવડાય. તો ડોક્ટર સાથે મેં વાત કરી સાહેબ અહીંથી, તો ડોક્ટરે સ્પષ્ટ કીધું કે તમારે પૈસા ભરવા જ પડશે. મેં કીધું એમને બહુ વિનંતી કરી સાહેબ, આ રીતે સરકારે જયારે વિદેશનો માણસ ગુજરાતમાં એક્સિડન્ટ થાય તો પણ સેવા આપે છે, તો આ તો આપણે ગુજરાતનો વતની છું. અને તો એ ડોક્ટરે સ્પષ્ટ, મેં મારી ભૂલ થી મેં ડોક્ટર નો ફોન રેકોર્ડ ન કર્યો. બિલકુલ તમારી વાત ખૂબ જ સાચી છે. આવા ઘણા હશે જગદીશભાઈ જેવા કે જે ભોગવતા સાહેબ. મેં એમને કહ્યું કે હું આ ઉપર રજૂઆત કરી છે, એટલે મને કે તમારે જો રજૂઆત કરીએ તો કરો, બાકી પૈસા સિવાય સારવાર નહીં. તો પછી ભગવાન ઇન્દ્ર ની ગાદી હલાવી દેવા હોય પાછા, આમાં તમે રજૂઆત સાંભળે નહીં. એ તો મને એટલે મને ખબર છે, આ જાડી ચામડી ના હું તો આ ઉકળાટ કરીને મને ખબર નહીં, મને ક્યારેક ઝપટ લાગી જશે ને તારે ખબર પડશે. કનુભાઈ રાધનપુર થી જોડાય છે સંકેત માંજી. કનુભાઈ હા સાહેબ નમસ્કાર. નમસ્કાર યુદાનભાઈ, તમે સરસ કામ કરો છો અમારા માટે, ખેડૂતો માટે અને કોઈ પણ માટે સારામાં સારું કામ કરી રહ્યા છો, આશીર્વાદ. અને સાહેબ જે આ આપણે હોસ્પિટલો જે આ મોટો મોટો કૌભાંડ કરે છે એ માટે આપણે આ જે આપણે આ ભંડોળ ચૂંટણી આવે ત્યારે ભંડોળ બધા માગવા જાય છે બરોબર. એ ભંડોળ યારે ભંડોળ આપણે તમે મેં તમારી પાસેથી લીધું હોય તો તમે શું કઈ બોલી શકવાના છો? બહુ સાચી વાત. એક રાધનપુર ના ગામડા માંથી જો આટલું વિચારી શકતા તો વિચાર. અમે જેને રાત દિવસ મહેનત કરીને અમને લોકોને ખાવા પણ આપ્યા છે, ગમે તે અમે અમારા સુખાને ભૂસા રાખીએ, અમે ગમે ત્યારે અડધી રાતે કામ કરીએ છીએ, અને આ લોકો જ કેવી રીતે આવો મોટા કૌભાંડ કરે છે. બહુ સાચી વાત છે, ખુબ ખુબ આભાર અનુભાઈ. બિલકુલ જો આ વસ્તુ છે એટલે હું કહું છું કે તમારે ચૂંટણીમાં મત આપવા જાવ ને આપણે રૂપિયો નથી લેવાનો. આ વખતે 500 ગામોમાં એ લોકોએ મારી અપીલ માની હતી, એક પણ રૂપિયા વગર મત કર્યું હતું. અને એ લોકો એવું કહ્યું હતું કે સુદાનભાઈ આ ટાઈમ છે તમે અમને લેવા દો, નહીં તો આ પાછા દેખાતા નથી. મેં એવું કીધું કે તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, આપણી શક્તિ ઉપર વિશ્વાસ રાખો અને તમે રૂપિયા ન લેતા. આ જે રૂપિયા જે થાય છે ને સાહેબ એના કારણે આ ગડબડ થાય છે અને એના કારણે ભોગવવાનો આખો વારો આવીને ઉભો રહી જાય છે. અને એટલા માટે ભૂષણભાઈ હવે આ બધી પીડાઓ છે, જુઓ ભલે આપણે બધું કરીએ છીએ પણ ક્યાંક લૂપહોલ્સ છે જેનો આ ફાયદો ઉઠાવે છે. આપણે અધિકારીઓ છે, ઘણા બધા લાઇનસર બધા છે, છતાં આ થાય છે. પહેલાનો સમય ને આજનો સમય લોકો જાગૃત બને. આપણે જોયું કે છેક રાધનપુરના ગામની માણસ ચિંતા કરતો એને જાગૃત બને. ટીવી નહોતા, સમાચાર રેડિયામાં સાંભળતા હતા. આજે યુગ આખો બદલાયો છે અને યુગ પરિવર્તનને કારણે આ બદલાવ આપણને જોઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે. જનતા બી જાગૃત બની છે. આ જે વિષયની ચિંતા છે એ ચિંતાની અંદર આપણે જે હમણાં વાત કરી કે ભાઈ આધાર કાર્ડની લિંક કરવાની, પહેલી વખત તમે જો કે આ વખતે આ વર્ષના અંદાજપત્રની અંદર પાન કાર્ડ ની જો ના હોય તો આધાર કાર્ડ લિંક ની શરૂઆત થઈ. બીજી વાત ધીમે ધીમે આવી રહી છે આવનારા દિવસોની અંદર, વન નેશન વન રેશન કાર્ડ. આજનો વિષય નથી પણ તબક્કાવાર જઈ રહ્યા છે અને એને કારણે લોક માણસ ની અંદર એક છાપ ઉભી થઈ છે. ડોક્ટર સાહેબે હમણાં વાત કરી કે આપણે આ બધા ચિંતા કરી કે ભાઈ કેમ સરકારી હોસ્પિટલમાં કોઈ જતું નથી. ખૂબ સારી સેવા કરવા વાળા ડોક્ટર હોય છે, ખૂબ સારો અનુભવ હોય છે, ખૂબ સારી વસ્તુ અને તમને સારવાર મળતી હોય છે. પણ આમ સમાજના મનની અંદર એ વાત પેદા થઈ છે કે સરકારી સ્કૂલમાં ભણે તો મારો છોકરો ભણે
પહેલું બીજું પાંચમું ધોરણથી એટલે નપાસ થાય, એનો સ્વગત બગડે, એનો સંગાત બગડે. આ શિક્ષણની અંદર આવું થયું, સ્વાસ્થ્યની હોસ્પિટલોની અંદર આવું થયું. અને આજે હાઈટેક વાળા યુગની અંદર બેને કીધું એ પ્રમાણે પેલો ડિલક્સ રૂમ, સૂટ રૂમ, હોસ્પિટલો નહીં હોટલ, એ પસંદ છે લોકોને. પૈસા ગમે તેટલા થાય સારવારના, પણ મારે સોશિયલ સ્ટેટસ વ્યક્તિનું, પોતાનું સોશિયલ સ્ટેટસ પણ હવે લોકો આની અંદર ઉમેરતા ગયા છે કે ક્યાં સારવાર લીધી, કેવી સારવાર લીધી. સારવાર લેવા જાય ત્યારે એવું જુએ કે રૂમમાં એર કન્ડિશન બે છે, ટીવી છે, સૂટ રૂમ છે. એટલે ભાઈ તું અહીંયા હોટલમાં નથી આવ્યો, સારવાર લેવા આવ્યો છું. બિલકુલ. અને જે જે લોકો આ જે લોકો વાડીલાલ હોસ્પિટલની વાત કરું તો વાડીલાલ હોસ્પિટલ અમદાવાદની, આ તો બીજા આખા ગુજરાતની આપ ચિંતા કરો છો, પણ હું નાનકડી ચિંતા કરું કે વાડીલાલ હોસ્પિટલ આજે સારી સારવાર આપતું હતું, સારી હોસ્પિટલ, 25 માળની હોસ્પિટલ બને. સરકારે આગોતરું આયોજન કર્યું કે 25 માળ ઉપર એને હેલિકોપ્ટર, ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સની સુવિધા. કોણ ટીકા કરવા વાળું કે ભાઈ એને હેલિપેડની જે 25 માળ ઉપર શું જરૂર છે? અરે ભાઈ આગોતરું આયોજન છે, આજે જરૂર નથી. પણ એ ટીકા કરવા વાળા પોતાના અંગત સ્વાર્થ ખાતર આ વાડીલાલ પોતે પાછા સારવાર લે, પોતાનો પરિવાર એ જે આંદોલન કરવા વાળા એમાં સારવાર લે, પણ પાછી ટીકા કરવાની. બિલકુલ. અને લોકોને લે સારવાર એમાં કરવા નહીં જવા દેવા. બિલકુલ. પણ તમે વાત નહીં કરી, તમે એક કામ કરજો કે તમે આ બધા ઉપર થોડીક સરકાર પકડ જમાવે. અને હમણાં હજુ પેલા ભાઈએ કીધું એમ કે ભલે આપણે ચૂંટણી પર નથી તો એમને એમ જીતી જશું, પણ એટલે કદાચ લેતા હોય, આ તો ખબર નથી આપણે, એ તો ડિપેન્ડન્ટ પાર્ટીઓ ઉપર છે. પણ આ લોકોનું નથી જોતું ભાઈ, આપણે કાંઈ કોઈ આપતો તો નથી જોતું. જે લોકો લૂંટે છે એનું કાંઈ ન લેવાય, મારાથી ન લેવાય, ન તમારાથી લેવાય. એટલે આ બધી વસ્તુ છે. અને આના માટે આપણે ગરીબો માટે બધાએ લડવું પડશે સાહેબ, એક થવું પડશે. મધ્યમ વર્ગ છે, ગરીબ છે, નાગરિક કોઈ પણ હોય. આઈએએસ અધિકારીને તકલીફ પડે. હમણાં સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં એક નિવૃત્ત સચિવ હતા, સેક્રેટરી, એને આંખ ઉંદર ખાઈ ગયું, ગુજરી ગયા. તમે વિચાર કરો, સમજો, સમજવા જેવી છે. એટલે કોઈને છોડશે નહીં. એટલે આ બધાને મનુષ્ય છે ને, એ હોસ્પિટલમાં જાય છે ને પછી દર્દી જ હોય છે. એટલે એટલા માટે બધાની આપણે ચિંતા છે. એવું નથી કે મધ્યમ વર્ગ જ. તમામ મુદ્દા પર આવી છે, નાનકડા વિરામ બાદ જોત મળી છે. વિરામ બાદ દર્શક મિત્રો, આપણો સ્વાગત છે. વાંચનીજી, મારે ફક્ત ટૂંકમાં એટલું જ કહેવું છે કે સરકાર દ્વારા દરેક પાસાઓમાં સરસ મજાની યોજનાઓ થઈ રહી છે. હેલ્થકેર સેક્ટર હોય, એજ્યુકેશન હોય કે મિડ ડે મીલ જેવી યોજના હોય, પણ આમાં થાય છે શું કે યોજના જે ઘડે છે અને યોજના જેના સુધી પહોંચાડવાની છે, આખી સાંકળમાં જો એક વખત ભ્રષ્ટાચાર વચ્ચે આવી ગયો તો વ્યક્તિ સુધી યોજના પહોંચતી નથી. બીજો એક મહત્વનો મુદ્દો કે આ જે પણ હોસ્પિટલોનું આજે આપણે ઇમેજીસ કે નામ બતાવે છે, હોસ્પિટલોએ જેટલી મહેનત કરી હશે એમની બ્રાન્ડિંગ કે એમની ઇમેજ ક્રિએટ કરવામાં, પણ વર્ડ ઓફ માઉથ જે છે ને એ તલવાર જેવું છે કે એક વખત જો એક દર્દીએ બહાર જઈને એવું કહ્યું કે આ હોસ્પિટલ આવી છે, બીજા 10 દર્દીઓ જે છે હોસ્પિટલમાં જતા અટકશે. એટલે છેવટે ઇફેક્ટ જે લોકો ખરાબ કરતા હશે એની ઉપર થશે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો કે જ્યારે જ્યારે પણ તમારી નજર સમક્ષ કંઈ પણ ખોટું થાય, તમારી સાથે કંઈ પણ ખોટું થાય તો અવાજ ઉઠાવીશું, તો 10 લોકો આપણી સાથે જોડાશે અને આપણને ન્યાય મળશે. પણ જો આપણે ચૂપચાપ અન્યાય સહન કરીશું તો આજે સાકળ છે એનો અંત નથી. જગદીશભાઈ 10 સેકન્ડ. આપણે જે હોસ્પિટલો અત્યારે ટ્રસ્ટની હોય અને એની જમીન જો સરકારે આપેલી હોય તો એ ટ્રસ્ટની હોસ્પિટલે 30% દર્દીઓની સેવા, એમની ટોટલ પેશન્ટ આવતા હોય એની 30% દર્દીઓની સેવા મફત કરવી પડે એવું એને લખીને આપેલું હોય છે. પણ પબ્લિક જાણતી નથી હોતી. કોઈ પણ મેડિકલ કોલેજ હોય, એ પ્રાઇવેટ હોય, વાડીલાલ હોસ્પિટલની મેડિકલ કોલેજ હોય કે સરકારી મેડિકલ કોલેજ હોય, એને પણ 30% દર્દીઓને ફ્રી સારવાર કરવી જોઈએ, તો જ એ મેડિકલ કોલેજને આગળનું રેકોગ્નાઇઝેશન મળે. પણ આ કોઈ પાસે આની જાણકારી હોય છે તો બતાવવામાં આવતી નથી. 10 સેકન્ડ. આમ જનતાએ જાગૃત થવાની જરૂર છે. ખરેખર આમ જનતા જ્યારે જાગૃત થશે, કોઈ પણ હોસ્પિટલમાં જાય, મારું નાનું એવું જામદોતો તાલુકાના ઉદયપુર ગામને વાંસજાડિયામાંથી એને ગામને કોઈ પણ સરકારી દવાખાનાની સેવાઓ મળતી નથી. પબ્લિક જાગૃત ન થાય, વાંસજાડિયા ના થાય, નથી કોઈ હોસ્પિટલમાં ત્યાં ડોક્ટરોની પોસ્ટ ભરેલી હોતી. તાલુકે જાય તો ત્યાં જાય તો આજે આ ડોક્ટર ખાલી છે, આ છે, તે છે. ડોક્ટરો માટેનો એનો જે સરકાર દ્વારા કંટ્રોલ થવો જોઈએ એ પૂરો સંપૂર્ણ કંટ્રોલ થતો નથી. સમયનો અભાવ છે એટલે ભૂષણભાઈ, નારાયણભાઈ, જગદીશભાઈ અને વાંચીની બેન, ચારે ચાર મહાનુભાવોનો દર્શક મિત્ર જોડાયા એ ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ એક એવી મુહિમ છે કે જેમાં દરરોજ આપણે
કંઈક સારું કરવાનું, સારું કહેવાનો પ્રયાસ કરીએ છીએ, સારું બતાવવાનો પ્રયાસ કરીએ. જાગૃતતા આપણો ઉદ્દેશ્ય હંમેશા શું હોય? આપણે સમાજમાં સારું કરવાનું છે. કોઈ રાજકારણની રીતે કરે છે, કોઈ મંત્રી બનીને કરે છે, કોઈ પત્રકાર બનીને કરે છે, કોઈ સમાજસેવક બનીને કરે છે, બધાએ આપણે આપણો રોલ કરવાનો છે. કોઈ ડોક્ટર બનીને કરે છે, કોઈ કલેક્ટર બનીને કરે છે, અધિકારી બનીને, તો એ પ્રકારે આપણો રોલ છે. પણ રોલમાં આપણે હંમેશા, હું ઝાંખું છું દરરોજ, કે આપણે કોકનું સારું કરીએ છીએ કે નહીં, જે ભૂલથી પણ કોઈનું ખરાબ ન થાય, એમ બધાએ એ વસ્તુ રાખવી પડશે. અને એના અભિયાનમાં આપ પણ જોડાજો. દરરોજ 10 વ્યક્તિઓને એક વ્યક્તિ જોડે આ મહાઅભિયાનમાં, કારણ કે મહાઅભિયાન છે અને એ આપણી ખાસ જરૂરી છે. સરકારને અપીલ કરીશ કે આવી હોસ્પિટલો ઉપર એકવાર ચેક કરે, લાયસન્સ રદ કરવાનો પ્રોસેસ કરો. એ લોકો કેટલી ફી લઈ શકે, ના લઈ શકે, એના એક કાયદા બનાવો કે ભાઈ તમે આટલી જ ફી લઈ શકશો, આટલી નહીં લઈ શકો. જે ટ્રસ્ટની છે એનો એક સામે ફરફર્યું ચોટેલું હોવું જોઈએ કે આ ટ્રસ્ટની હોસ્પિટલ છે, આટલી અમે સારવાર મળે છે, આટલી ફ્રી મળે છે, આટલી નથી મળતી. આ તમામ જગ્યાએ આ વસ્તુ હોવી જોઈએ. બોર્ડ લગાવવામાં કોઈ ખર્ચા નથી, એમાં કદાચ ખર્ચા થાય ને તો આપણે ટેક્સના રૂપિયે કરી નાખજો, કોઈ વાંધો નહીં, પણ આ હોવું જોઈએ. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે કોઈ નવા અભિયાન સાથે જોડીશું.